માધ્યમથી લાઈવ પ્રોગ્રામો જોવાની વિશેષ સુવિધા. આપ ઇન્ટરનેટના માધ્યમથી આપના મોબાઈલ, ટેબ્લેટ, કોમ્પ્યુટર તથા ટીવી પર નિહાળો કચ્છમાં સામાજિક ધાર્મિક મહોત્સવોનું જીવંત પ્રસારણ. પ્રસારણ નિહાળવા ક્લિક કરો www.rajgorlive.com. ધાર્મિક તથા સામાજિક ઉજવણીના જીવંત પ્રસારણ માટે સંપર્ક કરો રાજગોર લાઈવ, પ્રસિદ્ધ રાજગોર, મોબાઈલ નંબર 9537469476, ટેલિફોન નંબર 02832240312242312. દર્શક મિત્ર નમસ્કાર, હું ખુશ્બુ સરવૈયા, કચ્છ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. આજે વાત કરીશું પૂંછના મોખાણા ગામે પોલીસનો ગોળીબાર, ગ્રામજનો સામે ઘર્ષણ, 3ને ઈજા. નડિયા દુષ્કર્મ કાંડ મુદ્દે હાર્દિક પટેલે ભાજપ સામે ઉઠાવ્યા સવાલો. ભાજપને ગણાવી બળાત્કારી બીજેપી પાર્ટી અને દુષ્કર્મ કાંડના આરોપીઓ અને પીડિતાના મુદ્દે સામાજિક માહોલ ગરમાયો. પણ સમાચારોની શરૂઆત કરીએ ભુજના મોખાણા ગામે પોલીસ ફાયરિંગના સમાચારથી. જોઈશું શા માટે થયું ફાયરિંગ. મંગળવારની સવારનો આ માહોલ ભુજ તાલુકાના ધાણેટી પદ્ધર મોખાણા ગામની ચોકડીનો છે. પીજીબીસીએલની વીજ ચોરીની ચેકિંગ દરમિયાન ગ્રામજનો અને ચેકિંગ સ્વોર્ડ વચ્ચે કોઈ મુદ્દે બબાલ થતા તડાફડી મચી ગઈ હતી અને મામલો સીધો જ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં પહોંચ્યો હતો. ગ્રામજનો અને પીજીબીસીએલની ટીમો વચ્ચે બબાલ અને પથ્થરમારા બાદ પોલીસ દ્વારા લાઠીચાર્જ સાથે 3 રાઉન્ડ ફાયરિંગ કરાતા એક ગ્રામજનને પોલીસની ગોળી લાગી હતી. લક્ષ્મણભાઈ આહિર નામના આ ગ્રામજનની જીકે જનરલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર હાથ ધરાઈ હતી. દરમિયાન ગ્રામજનોના પથ્થરમારાના કારણે પીજીબીસીએલના નાયબ ઇજનેર રોહિત સરવાણાને માથામાં ઈજાઓ થઈ હતી, જેની સારવાર જીકે જનરલ હોસ્પિટલમાં અપાઈ હતી. હોસ્પિટલમાં આ દરમિયાન ડીવાયએસપીના સિક્યુરિટી ગાર્ડને પણ પથ્થર આંખ ઉપર લાગતા સારવાર માટે લઈ અવાયા હતા. આમ વીજ ચેકિંગની કામગીરી દરમિયાન થયેલ ઘર્ષણમાં 3 વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી. મોખાણા ગામમાં થયેલી બબાલ સંદર્ભે કચ્છની સાથે વાત કરતા ત્રિકમભાઈ વર્જને પથ્થર ગામના પીએસઆઈએ ગોળીબાર કર્યો હોવાનું જણાવ્યું હતું. સવારે 7 વાગે ગામની અંદર લગભગ 40-50 ગાડીઓ જીબીનું આવ્યું ચેકિંગ માટે. એટલે હું તો હજી મારા ઘરથી બહાર નીકળીને મંદિરે જતો હતો અને મને ફોન આવ્યો કે આટલી બધી પોલીસ ગામમાં કેમ આવી છે. એટલે હું બહાર નીકળીને ગયો એટલે મંદિર કને બધા ઊભા હતા, ગામવાળાને પોલીસવાળાને જીબીવાળાને, બહુ ઘણીયું ગાડીઓ હતી. એક બાજુમાં ઘર હતો ત્યાં આ લોકો જીબીવાળા ચેકિંગ કરવા ગયા. એક આહિર સાહેબ હતા અને એક મિસ્ત્રી સાહેબ હતા અને સાથે 2-3 જણા પોલીસવાળા હતા. તો 2 જોડાજોડ રહેતા હતા ત્યાં રહેવાવાળા રેસિડન્ટ. તો એને એકનું ઘર ખુલ્લો હતો ને એકનું ઘરમાં તાળો લાગો પડ્યો હતો. કોઈક બેન મજૂર હતા એ મજૂરી કરવા હાલ્યા ગયા હતા. તો બાજુમાં જે બેન હતા એને પૂછ્યો કે આનું તમે સાંભળો, આનું તમે એ કે લોક ખુલી દો. આ બેન કે ભાઈ લોક ખુલી દેવાનું આવતો નથી, કે મારો નથી આ કે મકાન ભાડાનું મકાન છે. તો કે ભાડાનું મકાન છે તમારો, તો તમારો 2 ભેગો છે. એટલે સાંભળો એટલે એમાં એવો થયો કે માથાકૂટ થઈ, એમાં પોલીસ વાળાને આ જીબી ગાળાગાળી કરવા માંડ્યા કે આ લોકો ચેકિંગ નહીં કરવા દે ને આમ છે ને તેમ છે ને ગાળાગાળી થઈ. એમાં ગામ લોકો બધા થયા ભેગા, ગામ લોકો ભેગા થયા, એમાં લગભગ આખો ગામ ભેગો થઈ ગયો. એમાં માથાકૂટ ચાલુ થઈ, માથાકૂટ થઈ એમાં આ ગાળું બોલાવવા મને. એટલે આ બધો પબ્લિક હતી કે પથ્થરમારો પોલીસે ચાલુ કર્યો કે આ કર્યો એ મને ખબર નથી. પથ્થરમારો ચાલુ થયો અને આણે જે એલજી છે આપણું કુકમાં આહિર, એણે ફોન કરીને પીએસઆઈને બોલાવ્યો. એટલે અત્યારે જે બનાવ જે બન્યો છે ચોકડી ઉપર, જવાનગર, ડગારા, મોખાણા અને કનિયાબાદ ચોવા 4 રસ્તા ઉપર એ બનાવ બન્યો છે અને જે ભાઈને ગોળી લાગી છે ભગુભાઈને, એને કોઈ વાતની ખબર જ નથી. એ માણસ એના કાકા ધનાભાઈ મુરાભાઈ માજી સરપંચ છે, એની વાડીથી આવતા હતા અને એને ગોળી મારી છે. એને ફાયરિંગ કર્યો છે ભરમભટ સાહેબ પીએસઆઈ, પથ્થર પીએસઆઈ, એને ફાયરિંગ કર્યો છે. બીજા કેટલા લોકોને ઈજા થઈ છે? ઈજા એક ભાઈને ધોકા માર્યા છે, ક્યાં ગયો આવો, આને ધોકા માર્યા છે, બાકીના બીજા બીને ભાગી ગયા, એકને એકને ધોકા માર્યા છે. 4 ફાયરિંગ કરી એમાં એક ગોળી અહીંયા લાગી છે, આજે ગોળી અંદર પણ પડી છે અત્યારે પણ. મોખાણામાં પીજીબીસીએલની વીજ સ્ક્વોડ અને પોલીસની સાથે ગ્રામજનોના થયેલા ઘર્ષણ બાદ ભુજની જીકે જનરલ હોસ્પિટલની અંદર અને બહાર બંને બાજુ દોડધામ જોવા મળી હતી. કોંગ્રેસના જિલ્લા પ્રમુખ નરેશ મહેશ્વરી, આદમ ચાકી, પૂર્વ ધારાસભ્ય શિવજીભાઈ આહિર પણ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. ઉશ્કેરાટ અને તંગ માહોલને જાળવવા હોસ્પિટલની બહાર કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાનું કહેતા મોખાણાના ગ્રામજન લક્ષ્મણભાઈ આહિર, પોલીસ વાળાને ગાળાગાળી ચાલુ હતી બરાબર છે, હું ત્યાં ગયો,
હું ત્યાં ગયો એટલે હું ચાર રસ્તે હતો ત્યાં ગયો એટલે ડાયરેક્ટ હું વચમાં આવ્યો કે શું કારણથી ઝઘડો થાય છે, બરાબર છે? એટલે ડાયરેક્ટ મને એનું નામ લગભગ ભટ્ટ સાહેબ છે, બરાબર ભટ્ટ સાહેબ છે, એને મને લાકડી મારી આવેલો અહીંયા નિશાન, બરાબર છે? ત્યાં આગળ ભટ્ટ સાહેબની બાજુમાં પણ એનો કેમેરાવાળો પોલીસવાળો હતો, એ પણ એને શૂટિંગ ઉતારતો હતો, એ પણ તમે જોઈ લેજો. શું આપ દાંતના દુખાવા કે તકલીફથી પરેશાન છો? બહુ મોડું થઈ જાય એ પહેલા દાંતના બધા જ રોગોની સારવાર એક જ જગ્યાએ ઉપલબ્ધ છે, ડોક્ટર મેઘાસ ડેન્ટલ ક્લિનિક. અહીં દાંતની તમામ પ્રકારની સારવાર કરી આપવામાં આવશે આધુનિક ડિજિટલ એક્સરે RVG દ્વારા. ઓછા ક્ષકિરણો, તુરંત જ સારી ક્વોલિટીમાં એક્સરે ઉપલબ્ધ, જેથી સચોટ નિદાન થાય છે. આધુનિક ઇલેક્ટ્રોનિક ઉપકરણો દ્વારા દાંતના મૂળિયાની સચોટ સારવાર, વાકાચૂકા દાંતની સારવાર, કુદરતી દાંત જેવા જ કલરની ફિલિંગ, દાંતોનું બ્લીચિંગ, સ્કેલિંગ અને પોલિશિંગની સુવિધા, સ્ટરીલાઇઝેશન એટલે કે જંતુમુક્ત અને ચેપરહિત સાધનો દ્વારા તમામ સારવાર કરવામાં આવે છે. તો રાહ શાની જુઓ છો? આપનું એક વખતનું આગમન અને દાંતોની તકલીફોને કરો ગુડ બાય. ડોક્ટર મેઘાસ ડેન્ટલ ક્લિનિક, શોપ નંબર 14, ડોસાભાઈ ધર્મશાલા, ઇન્દ્રાબાઈ પાર્ક સામે, ભુજ. મોબાઈલ નંબર 9979700074. વાત નલિયા દુષ્કર્મ કાંડની. આજે અમે આપને બતાવીશું નલિયાની ઘટનાને શરમજનક ગણાવીને હાર્દિક પટેલે ભાજપની નેતાગીરી સામે ઉઠાવેલા સવાલો. નલિયાથી ગાંધીનગર સુધીના નેતાઓ ઉપર આક્ષેપ કરીને હાર્દિકે ભાજપ BJPને ગણાવી બળાત્કારી પાર્ટી. નલિયા દુષ્કર્મ કાંડમાં કચ્છ ભાજપના નેતાઓ અને RSSના કાર્યકરો ઉપર જાતીય શોષણ, બ્લેકમેલિંગ અને વિકૃત હરકતોનો આરોપ મૂકીને પીડિતાએ કરેલી પોલીસ ફરિયાદ રાજ્યભરમાં ચર્ચા અને ચકચાનું કેન્દ્ર બની છે. ત્યારે આ શરમજનક ઘટના સંદર્ભે પાસના યુવા નેતા હાર્દિક પટેલે કચ્છની મુલાકાત લીધી હતી. ભુજની રાજપુર સમાજવાડીમાં યોજાયેલ પાસના કાર્યકરોના સંમેલનમાં હાર્દિક પટેલે નલિયા દુષ્કર્મ કાંડની કડક શબ્દોમાં ટીકા કરી હતી. આ અંગે મીડિયા સાથે વાત કરતા હાર્દિક પટેલે નલિયા દુષ્કર્મનો રહેલો છેક ગાંધીનગર સુધી હોવાનો ઉલ્લેખ કરીને ભાજપની કડક ટીકા કરીને CBI તપાસની માંગ કરી હતી. જે નલિયા કાંડ જે મુદ્દો થયો એ પણ અમે ગયા અને પરિવારને મળ્યા. ચોક્કસપણે આ મુદ્દાને બહુ ઉછાળી તો ન શકાય, કેમ કે પોલિટિક્સ છે નથી, પણ આ મુદ્દાને શાંત રીતે અને એ પરિવારને ન્યાય મળે એના માટે આવ્યા હતા. હું એક બેનનો ભાઈ છું ને એક માનો દીકરો છું, એટલે મારે સ્વાભાવિક છે કે મહિલાના અસ્મિતા પર જ્યારે સવાલ ઉઠતા હોય ત્યારે લોકોએ જાગૃત થવું પડે. નિર્ભયા કાંડ વખતે લોકો મીણબત્તી લઈને રોડ પર નીકળ્યા હતા, તો એવો કેમ મુદ્દો જ્યારે નલિયામાં બનતો હોય તો આપણે લોકો બહાર ન નીકળીએ? વાત સાચી ખોટી શું છે સમય બતાવશે, પણ જ્યારે સમય મહિલાના અસ્મિતા પર સવાલ ઉઠતી હોય, જ્યારે મહિલાઓની વાત આવતી હોય, જ્યારે આના મૂળિયા જે ગાંધીનગર સુધી નીકળતા હોય, જ્યારે સીટની રચના તમે કરી, પણ આ સીટની રચના ઘરમાં ડાયરા અને ઘરના ભૂવા જેવી છે, તો ચોક્કસપણે અંદર CBIની રચના થવી જોઈએ. જે બી છે સાચું ખોટું બહાર આવશે અને નાર્કો ટેસ્ટ પણ એવા જે ગુનેગાર છે થવા જોઈએ. વાત એ છે કે જે પ્રતિનિધિત્વને ચૂંટાયેલા ધારા જે આગેવાનો છે જેને જનતા દ્વારા ચૂંટાયેલા છે એ લોકો જ્યારે આવા મુદ્દા પર બહાર નીકળતા હોય છે, આવા મુદ્દામાં સંડોવાયેલા હોય છે, ત્યારે લોકોનો વિશ્વાસ ઉઠતો થઈ જાય છે. મેં પહેલાં પણ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી બળાત્કારી જનતા પાર્ટી બનતી જાય છે. એમના તરફથી એક જ વાત કરવામાં આવી છે કે આ મુદ્દે CBI તપાસની અમારી માગણી છે. અમને લોકોને તોડવા માટેના તમામ પ્રયાસો થઈ રહ્યા છે. સ્વાભાવિક છે, જો મહેસા જેવા મોટા કાંડને દબાઈ દેવામાં આવતું હોય તો આ તો ભાજપના નેતાઓ જ આની અંદર છે, તો આને દબાઈ દેવામાં આવશે. પણ હું પોલીસને પણ વિનંતી કરીશ કે એને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે, અને સ્વાભાવિક છે કે પોલીસે પણ એની સિંઘમ જેવી રજૂઆતો લોકો સમક્ષ કરવી પડશે અને ગુનેગારોને પકડીને એને તત્કાલીન સજા થાય એવા પ્રયાસો કરવા પડશે. સત્ય હંમેશા લાંબુ હોય છે, પણ જીત હંમેશા અવશ્ય સત્ય નહીં થાય. પીડિતાને ન્યાય મળે એના માટે તમે કેવી રીતે સપોર્ટ કરશો? જે પ્રકારે જરૂર પડશે મેં પહેલાં પણ કહ્યું, ફરીથી પણ કહું છું, અને મહિલાઓના મુદ્દે કોઈ પણ સમાજની હોય જ્યારે એના અસ્મિતા પર સવાલ ઉઠતા હોય ત્યારે હંમેશા અમે મીણબત્તી સાથે એમની સાથે છીએ, જે પ્રકારે કે લોકશાહી રીતે, કાયદાકીય રીતે અને ઠોકશાહીની પણ રીતે. નલિયા દુષ્કર્મ કાંડની ઘટના બાદ પીડિતાને ટેકો આપવા મહિલાઓ અને સમાજે આગળ આવવું જોઈએ. પાસના આ કાર્યક્રમમાં પ્રથમ જ વખત કચ્છ આવેલ તેજ તરણ મહિલા પાટીદાર નેતા રેશમા પટેલે દુષ્કર્મ પીડિતાની વહારે નિર્ભયાની જેમ આવવા હાકલ કરીને ચૂંટાયેલા નેતાઓને ખખડાવી નાખ્યા હતા. કચ્છની ભૂમિ ઉપર
જે માતાઓ બહેનો પણ આજ સુરક્ષિત નથી. કારણ કે નલિયામાં જ હમણાં જે કાંડ થયું છે ત્યાં જે પીડિતા બહેનો છે એ બહેનોને મળવા માટે ખાસ અમે આવ્યા હતા, પરંતુ કમનસીબે એમની મુલાકાત નથી થઈ. પરંતુ એ બહેનોને પણ મીડિયા માધ્યમથી કહેવા માગું છું કે બેન, ડરવાની જરૂર નથી. મોઢા આપણે નથી સંતાડવાના, મોઢા નરાધમો રાક્ષસો સંતાડશે જેમણે તમારા જોડે આ બધું કર્યું છે. કચ્છની તમામ બહેનો અને ગુજરાતની તમામ બહેનો તમારા જોડે છે. જ્યારે પણ તમને જરૂર પડે ત્યારે ખાલી એક હાકલ કરજો, તમામ બહેનો તમારી વારે આવી જશે. અને મારે કચ્છની બહેનોને પણ એ જ કહેવું છે કે મહિલાઓએ હવે જાગવાની જરૂર છે, પોતાનો અધિકાર, પોતાની સ્વતંત્રતા માગવાની જરૂર છે. આ નેતાઓથી ડરવાની જરૂર નથી, કારણ કે આ લોકો એનું લોકશાહી ભૂલી ગયા છે. અને જે નારી સશક્તિકરણ, વિદ્યા સહાય અને બેટી બચાવોના જે મોટા મોટા બણગા ફૂકી રહ્યા છે ને, આ માત્ર ને માત્ર એના કાગળ ઉપર છે. હવે આપણે એ લોકોને કહેવું પડશે કે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી આપો અમને બહેનોને અમારા અધિકાર, પછી જોઈએ કે કોણ બહેનોના કપડાં ઉતારવાની કોશિશ કરે છે, ફાડીને ફેંકી દઈએ એવી તાકાત આ મહિલાઓમાં છે. આ અવાજ આપણે એક સૂરે નીકાળવાનો છે. અને ખાસ કરીને જે નલિયા કાંડ બન્યું છે એમાં ચોક્કસ રીતે મારી બહેનો બધી બહાર આવો અને આ માતા આ બહેનોને આપણે હિંમત આપી અને એને ન્યાયના દરવાજા સુધી પહોંચાડવાના છે, ન્યાય આપણે છીનવીને લાવવાનો છે. નલિયા દુષ્કર્મ કાંડ બાદ આરોપીઓ અને પીડિતાના મુદ્દે સામાજિક માહોલ ગરમાયો છે. શું નલિયા દુષ્કર્મ બાદ ચર્ચાની બનેલ અન્ય યુવતીઓ સાથેના દુષ્કર્મના આરોપો અને તપાસને બદલે તપાસ અન્ય દિશામાં ફંટાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે? નલિયા દુષ્કર્મ કાંડના સામાજિક રીતે પણ ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. ભુજમાં હિન્દુ સ્વાભિમાન સંઘના નેજા તળે વિશાળ રેલીનું આયોજન કરાયું હતું. જુબેલી ગ્રામથી કલેક્ટર કચેરીએ પહોંચેલ રેલીમાં મોટી સંખ્યામાં પુરુષો અને મહિલાઓ જોડાયા હતા. રેલી વિશે વધુ વાત કરી તે પહેલા સાંભળીએ દુષ્કર્મ કાંડને વખોડતા રઘુવીરસિંહ જાડેજા. આજે જો હિન્દુ સ્વાભિમાન, સમસ્ત હિન્દુ સમાજે આજે હિન્દુ સ્વાભિમાન રેલીનું આયોજન કર્યું છે. આ આયોજન પાછળ ઉદ્દેશ્ય માત્ર અને માત્ર એટલો કે પીડિતાને ખરેખર ન્યાય મળવો જોઈએ. પરંતુ પીડિતાના નામે જે લોકો રાજકારણ કરી રહ્યા છે, જે લોકો ખંડણીખોરો જે મેદાને છે, એવા લોકોના વિરોધમાં આજે હિન્દુ સમાજે અહીંયા રેલી કરી છે. તમે જોઈ શકો છો કે 2-3 હજાર લોકોએ આ રેલીમાં ભાગ લીધો છે. અમારો માત્ર અને માત્ર ઉદ્દેશ્ય એટલો છે કે સિક્કાની બે બાજુ જોવામાં આવે. પીડિતા સાથે આખો હિન્દુ સમાજ છે, પરંતુ હિન્દુ સમાજની જે પીડિતા છે એના નામે જે વિધર્મી લોકો અત્યારે કચ્છને બાનમાં લેવાની કોશિશ કરી રહ્યા છે એની સામે અમને વિરોધ છે. કારણ કે ત્રિપલ તલાક જેવી બાબતે જે લોકો ચૂપ છે, આજે પીડિતાના નામે હિન્દુ સમાજને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે. આજે રજૂઆત અમે તંત્ર સમક્ષ ઈજ કરશું કે ખરેખર પીડિતાને ન્યાય મળવો જોઈએ, જે સાચા ગુનેગારો છે એ પકડાવવા જોઈએ, પરંતુ જે પોતે ગુનાહિત પ્રવૃત્તિમાં સપડાયેલા છે એવા લોકો દ્વારા જે રેલીઓ કરવામાં આવે છે પીડિતાના સમર્થનમાં, એ રેલીઓ ખરેખર ન થવી જોઈએ. તંત્રએ જ્યારે આરોપીઓને પકડી લીધા છે તો પછી આવી રીતે હિન્દુ સમાજને બદનામ કરવાનું કારણ શું? તો એના ઉપર અમે તંત્ર સમક્ષ એવી રજૂઆત કરશું કે આવી જે રેલીઓ છે એ બંધ થવી જોઈએ. ખરેખર પીડિતાને ન્યાય મળવો જોઈએ, એનામાં આખો હિન્દુ સમાજ એની સાથે સહમત છે. પણ વિધર્મીઓ આમાં આવી અને અમને બદનામ કરવાની કોશિશ ન કરે. રઘુવીરસિંહ, આજે કેટલા સંગઠન અને સમાજ આ રેલીમાં જોડાયા છે અને આમાંથી કેટલા લોકો કે જે સંગઠનો છે એ પીડિત યુવતી જે ભોગ બનનાર છે ને મળ્યા છે? સમસ્ત હિન્દુ સમાજ આમાં જોડાયેલો છે. પીડિતા સાથે મળવાની અમે કોશિશ કરેલી છે, પણ પીડિતા કંઈક પોલીસ પાસે છે એવું અમને જે સંદેશો મળ્યો એના પછી અમે બધી જ ટ્રાયો કરી છે કે ખરેખર અમે ઓળખીએ કે આ વ્યક્તિ કોણ છે. અમે ઓળખીએ તો સહી, તો ખબર પડે કે એને ખરેખર શું શું તકલીફ છે. તમે કહો છો કે તમે ઓળખતા નથી, તો તમને કઈ રીતે ખબર પડી કે કોઈના ઈશારા ઉપર આ સમગ્ર ઘટના છે તે ચાલી રહી છે? પીડિતાને તમારા માધ્યમથી હું ઓળખું છું, બરાબર છે. અને મારી પાસે એક પેમ્પલેટ છે, તમને હું બતાવું. હા, હું આ જ પ્રશ્ન કરી રહ્યો છું. હું તમને આ જ જવાબ, આ પેમ્પલેટ છે. આ પેમ્પલેટ મારા હાથમાં આવ્યું કે ભાઈ આ બધા પીડિતા સાથે છે. આનું નામ શું છે? મુજાહિદ હિંગોર છે. આ પીડિતા સાથે છે, પણ એ લોકો બધા રાજનીતિ રમી રહ્યા છે. મારો પ્રશ્ન એ છે કે હિન્દુ સંગઠનો અત્યારે વિરોધ કરે છે, કમસે કમ મુસ્લિમો છે, આ સંગઠનો છે, એ પીડિતાને આરોપી પકડાય, પીડિતા ભજન દુષ્કર્મ કરે છે, એના માટે રજૂઆત કરવા માટે તો ગયા? રજૂઆત કરવા જઈ રહ્યા છીએ
કે પીડિતાને ખરેખર ન્યાય મળવો જોઈએ. અમને તંત્ર ઉપર વિશ્વાસ પડી ગયા. તમામ આરોપી પકડાઈ ગયા, જ્યાં સુધી નતા પકડાયા જ્યાં સુધી યુવતી છે આપણી હિન્દુ છે એના ઉપર બળાત્કાર થયો હતો, તો શા માટે હિન્દુ સંગઠનો કોઈ નહીં? હિન્દુ સંગઠનો આજે છે જ ને મેદાનમાં. આપણે 4-5 દિવસનો સમય લીધો, ખરેખર આપણે જોયું છે, તપાસ્યું છે કે પીડિતા સાથે શું થયું છે, એના પછી અમે તપાસ કરી અને આજે અમે તંત્ર સમક્ષ આવેદન પત્ર આપશું. હિન્દુ સ્વાભિમાન સંઘ દ્વારા યોજાયેલ આ રેલી દ્વારા અધિક કલેક્ટર ડીઆર પટેલને ઘટનાની તલસ્પર્શી તપાસની માંગ કરતું આવેદન પત્ર અપાયું હતું. રેલી માટે ખાસ મુંબઈથી કચ્છ આવેલ ભાનુશાલી સમાજના અગ્રણી મંજીભાઈ ભાનુશાલીએ ગાંધીધામ ભાજપના અગ્રણી અને નગરસેવક વસંત ભાનુશાલીની ધરપકડ સામે સવાલો કર્યા હતા. હું આજે એટલા માટે મને જાણ કરવામાં આવી કે આ જે કચ્છના અંદર એક બેનનું કેસ જે બનેલો છે, આ બાબતમાં મને એ જાણ કરવામાં આવી એટલે હું મુંબઈથી કાલે જ સાંજના અહીંયા પ્લાનમાં ઉતર્યો અને મારા ડેશ મહાજનના પટેલને, પન્નુ પટેલને જાણ કરેલી, ગાંધીગામ મહાજનને જાણ કરેલી કે ભાઈ આ રેલીમાં આપણને જોડવાનું છે આ કેસને વખોરવા માટે. એટલે આ રેલી શેના માટે તમને ખ્યાલ છે? રેલી મને એટલી ખબર જાણ કરવામાં આવી હતી કે ભાઈ આ કેસના બાબતમાં જે બન્યું છે, જે એની સત્ય એકવારી થાય અને સાચી વસ્તુ બહાર આવે, ફરિયાદીઓએ એ પણ ગુનેગાર છે કે નથી, સાચી છે કે ખોટી છે, કે આમાં રાજકારણ છે, એ મને એટલા માટે જાણ કરવામાં આવી. અને એ જો અગર આ જે કેસ છે એ હજી સુધી સમજી લો કે કોઈ સાચી વસ્તુ બહાર નથી આવી, અને સાચી વસ્તુ બહાર આવે એટલે હું સરકારને, આ મીડિયાને હું કહું છું કે આ સીબીઆઈને કેસ સોંપવામાં આવે. દૂધનો દૂધ ને પાણીનું પાણી થાય. તમે અબડાસા વિસ્તારના રહેવાસી છો, ભલે હાલ મુંબઈ રહેતા હો. જી. નલિયાની છોકરી ઉપર એક બળાત્કાર ગુજરવામાં આવ્યો. જી. ત્યારે તમે શા માટે ના આવ્યા? મને નલિયાની બળાત્કારનો જે કેસ ગુજરવામાં આવ્યો ત્યારે મને કાંઈ જાણ કરવા નથી આવી, મને કોઈ વસ્તુની ખબર નહીં હતી. નહીં તો હું પોતે લેડીઝનું રક્ષક માણસ છું, કોઈ એને એની કોની સાથે ગલત, કોઈ લેડીઝ સાથે ગલત વ્યવહાર થયું હોય અને મારો પુત્ર પણ હોય તો હું એને પણ કહું કે તને સજા થવી જોઈએ, પણ ખોટી રીતે સજા આ પૈસા પડવા માટે અને આ વસ્તુ માટે આ વસ્તુ બની છે. કારણ કે આ 3 મહિના થયા કચ્છના અંદર આ વસ્તુ ચર્ચાય છે, પોલીસના મોઢે પર ચર્ચાય છે, રાજકારણીઓના મોઢા ઉપર પણ ચર્ચાય છે, હજી સુધી કાંઈ નહીં. આ સમજી લો કે અમારો જે જ્ઞાતિનું જે આ દીકરો એક પવિત્ર જે આજે ગાંધીગામમાં કામ કરે છે અને એમ જ એને સગડાઈમાં આવી ગયું છે, એની મને જો આ પોલીસ પૂરી જે ફરિયાદી છે એની પણ એકવારી કરે અને અમારા દીકરાની પણ એકવારી કરે, જો એમાં ગુનેગાર હોય તો સજા થવી જોઈએ એ હું કહું છું, પણ નડોજને સજા ન થવી જોઈએ એ જ હું કહું છું. ભાઈ 3 મહિના ત્યાં ચર્ચા થાય છે, જે 67 સભ્યના મોઢામાંથી પણ સાંભળવામાં આવ્યું છે, હું નથી સાંભળ્યું પણ પ્રજા પાસેથી સાંભળ્યું છે. આ 3 મહિના ક્યાં બધા પોલીસ ક્યાં ગઈ અને આપણા જે પણ જે નારીના જે રક્ષકો છે એ પણ ક્યાં ગયા? આજે જ્યારે સમજી લો કે આ રાજકીય રીતે અમારી જે ભાજપમાં અમારો છોકરો કાઉન્સિલ છે અને એને વગર વિચારે છે, એના ઉપર ફરિયાદ થાય છે એટલે એ પણ રાજીનામું તરત એને પણ ગુનેગાર ઠરાવી દીધું. અમે ગુનેગાર છે કે નહીં એની પૂરી જાંચ થવી જોઈએ અને જાંચ એ સીબીઆઈને જો સોંપવામાં આવશે તો જ દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે. આ કચ્છની જો આ રાજકીય અને આ પોલીસથી નહીં થાય દૂધનું દૂધ ને પાણીનું પાણી. આવો સાહેબ, મારે એક કરંટ એકાઉન્ટ ખોલાવવું છે. લ્યો આ 5,000. પણ સર મિનિમમ 10,000 તો જોઈશે. ઇટ્સ ઓકે, મારે ચેકબુક લેવાની છે. પણ સર ચાર્જેસ લાગશે. આ પૈસા ડિપોઝિટ કરાવવા છે. આ 5 બંડલના 50 રૂપિયા લાગશે હો. સર આરટીજીએસ ના 156 લાગશે. આમાં પણ ચાર્જીસ. સાહેબ કેટલા બધા ચાર્જીસ લ્યો છો? અમને ધંધો કરવા દેવો છે કે નહીં? ચેકબુક ચાર્જીસ, એટીએમ કાર્ડ ચાર્જીસ, બેંક સ્ટેટમેન્ટ ચાર્જીસ, મિનિમમ બેલેન્સ ચાર્જીસ, કેસ ડિપોઝિટ ચાર્જીસ, એસએમએસ એલર્ટ ચાર્જીસ, આરટીજીએસ ચાર્જીસ, આ બધા ચાર્જીસ ચૂકવવા તો મારે લોન લેવી પડશે. લ્યો આ લોન ના ચાર્જીસ, પ્રોસેસ ચાર્જીસ, સીસી રિન્યુઅલ ચાર્જીસ, ઇન્સ્પેક્શન ચાર્જીસ, વેલ્યુએશન ચાર્જીસ, મિનિમમ યુઝ ચાર્જીસ, ઇન્સ્યોરન્સ ચાર્જીસ, પ્રીપેમેન્ટ ચાર્જીસ. નથી જોતી મારે લોન, નથી જોતું મારે ખાતું. હે, આ ખાતું બંધ કરાવવાના કોઈ ચાર્જીસ છે તો એ લઈ લ્યો. એનાએ 500 રૂપિયા લાગશે હો. મારે શું આ બેંક વાળા માટે જ કમાવાનું છે? યે લો, મેં બેંક સે 1,00,000 વિધડ્રો કરકે લે આયા. બેંક સે? હા ભૈયા, કોણ સી બેંક સે? બીએમસીબી બેંક સે. અચ્છા બીએમસીબી, વેલકમ ટુ બીએમસીબી, ધ ભુજ મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંક.
મેડમ, અહીંયા લોન માટેની કોઈ પ્રોસેસ ફી છે? નો પ્રોસેસ ફીઝ. અને જો બીજી બેંકના ચેક પણ અહીં જમા કરાવશો તો સેમ ડેના તમને કેશ પેમેન્ટ મળશે. હવે બીજા ચાર્જિસ નું પૂછી લઉં. ચેકબુક ચાર્જિસ? નો સર. સ્ટેટમેન્ટ ચાર્જિસ? નો સર. આરટીજીએસ ચાર્જિસ? નો સર. નેટ બેન્કિંગ ચાર્જિસ? નો સર. કેશ ડિપોઝિટ ચાર્જિસ? નો સર. ચેક કલેક્શન ચાર્જિસ? નો સર. SMS એલર્ટ ચાર્જિસ? નો સર. ખાતું ખોલાવવા માટે કોઈ સર્વિસ ચાર્જિસ લાગે છે? સર, યુ આર ઇન BMCB. વાહ, અને કહેવાય આપણી બેંક આપણા માટે. હવે BMCB થી સ્વાઇપ મશીન મેળવી ડિજિટલ ઇન્ડિયા સાથે કદમ મિલાવો. BMCB, ભુજ, માધાપર, અમદાવાદ, અંજાર, ગાંધીધામ અને નખત્રાણા. કચ્છના પ્રવાસી આવેલ પાસના યુવા નેતા હાર્દિક પટેલે પાટીદાર અનામત લઈને જ રહીશું એ હકીકતનો પુનરોચ્ચાર કર્યો છે. હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલન બાદ સમગ્ર દેશમાં હાર્દિક પટેલ યુવા લડાયક નેતા તરીકે જાણીતા છે. પોતાના કચ્છ પ્રવાસ દરમિયાન અહીંના પાટીદાર આગેવાનોને સંબોધન કરતા હાર્દિક પટેલનો મિજાજ તેજ ચરણ રહ્યો હતો. અનામત અંગે પોતાનો અભિપ્રાય સ્પષ્ટ છે એવું દર્શાવતા હાર્દિક પટેલે કાર્યક્રમ બાદ મીડિયા સાથે કરેલ વાતચીતમાં પોતાનું વલણ હજી પણ આક્રમક છે એવું દર્શાવ્યું હતું. જોકે પહેલા કરતા હાર્દિક પટેલની ઠાવકાઈ અને પરિપક્વતા વધી છે. સાંભળીએ હાર્દિક પટેલ શું કહે છે. જે કાર્યકર્તા જે તાલુકે ગામડે ગામડે જે જૂના કાર્યકર્તા છે એને ફરીથી એક્ટિવ કરવા માટે અહીંયા એક નાની એક કાર્યકર્તા મિટિંગનું પણ આયોજન કર્યું હતું. અને આવનારા દિવસોમાં એક વિશાળ કાર્યક્રમ અનામત આંદોલનના સમર્થનમાં ને એના મુદ્દે લોકો જાગૃત થઈને આ કાર્યક્રમની અંદર આંદોલનની અંદર વેગવંતુ બનાવી શકે અને એમાં જોવામાં આપે એ યજ્ઞમાં અંદર ઘી પૂરે એના માટે અમે આવ્યા છીએ. અને શાંતિપ્રિય રીતે અહિંસાના માર્ગે હંમેશા અમે કાર્યક્રમ કરવા માગીએ છીએ અને સમાજના હિતમાં આગળ વધીએ છીએ. બંધારણીય રીતે અને લોકશાહી રીતે આ આંદોલન ચાલુ રાખીને સમાજને ન્યાય મળે, સમાજને લાભ મળે અને અનામત આંદોલનની અંદર કઈ રીતે અમે વિજય થઈ શકીએ અને લોકશાહી રીતે પાટીદાર સમાજને કઈ રીતે અનામત મળે, બંધારણીય રીતે એના જે બી પુરાવા છે સરકારને પણ અમે આપ્યા છે અને અનામતની અંદર જલ્દીમાં જલ્દી કાર્યવાહી કરવામાં આવે, OBC કમિશનની તમામ જે સિફારસો છે, જે ભલામણો છે એને લાગુ કરવામાં આવે અને સાચા અર્થમાં લોકોને ન્યાય મળે ને એવા પ્રયાસો અમે કરીશું. ખાસ કરીને હાર્દિકભાઈ, અત્યારે એવું જોયા છે કે હાર્દિકભાઈનું અત્યારે જે છે પોતે વંટોળમાં અટવાઈ ગયું લાગે છે. ક્યાંક રાજસ્થાન જાય છે, ક્યારેક શિવસેનામાં જાઓ છો અને ખરેખર એ શું છે સ્ટેન્ડ પાસ જે છે એની મૂળ સ્થિતિમાંથી હટી રહ્યું છે કે હાર્દિક જે હાર્દિકભાઈને કોઈ દિશા અત્યારે ચૂકાઈ રહી છે? કદાચ સાહેબ તમને ખબર નહીં હોય કે રાજસ્થાન હું નતો કે હાઈકોર્ટે મને મોકલ્યો હતો અને વાત રહી બીજા રાજ્યોને મળું તો બીજા રાજ્યોને મળવું એ મારો પારિવારિક રિશ્તો પણ હોઈ શકે, મિત્રતાનો રિશ્તો પણ હોઈ શકે પણ જ્યારે ગુજરાતની વાત હોય તો પાટીદાર અનામત આંદોલન સમિતિ સમાજના આવનારા ભવિષ્યના વિકાસ માટે, આવનારી પેઢીના ભવિષ્ય માટે અનામતની માંગ સાથે નીકળેલી છે, સમાજની એકતા માટે નીકળેલી છે. અને ભાજપ કોંગ્રેસ પહેલાં તો બધાએ બેસીને નક્કી કરી લેવું પડે કે હું કોનો છું, હું કઈ પાર્ટીમાં છું. હું કોઈ એક પાર્ટીમાં રોજ નથી મળતો કે કોંગ્રેસના રાહુલ ગાંધીને રોજ મળતો હોય, હું શિવસેનાના ઉદ્ધવ ઠાકરેને રોજ નથી મળતો, JDUના નીતિશ કુમારને રોજ નથી મળતો. દરેક લોકોને હું મળેલો છું અને સમાજના હિતમાં એ લોકોનું સમર્થન મેળવી રહેલો છું. કેમ કે એ રાજ્યો એવા છે કે જ્યાંથી અનામતનો જે મુખ્ય મુદ્દો છે, જે મંડળ કમિશન છે, જે OBCની ભલામણો છે ત્યાંથી નીકળેલી છે અને એ લોકોને અનામત આંદોલનના સમર્થનમાં લઈ રહ્યો છું. તમામ લોકો સાથે છે, ફક્ત ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી પાટીદારોના વિરોધમાં ઊભી રહીને પાટીદારોને ખતમ કરવાનું આયોજન કરી રહી છે. આવનાર દિવસોમાં તમામ લોકોને સાથે રહીને OBC કમિશનની તમામ સિફારસો દેશની અંદર લાગુ થાય અને પાટીદાર સમાજ અનામતનો લાભ મળે એની માટે લડાઈ ચાલુ છે. 2017માં કેવું સ્ટેન્ડ છે પાટીદાર? 2015ના પંચાયતની ચૂંટણીની અંદર સમાજે નક્કી કર્યું હતું શું કરવાનું છે, તો 2017ની અંદર સમાજ નક્કી કરશે. હું કોઈ સમાજની જાગીર નથી કે હું નક્કી કરું, પણ સમાજ ચોક્કસપણે એ જાણે છે કે સમાજે શું કરવાનું છે. 1,20,00,000 પાટીદાર સમાજ પર જો હું મારું હુકુમત ચલાવવાની વાત કરું, હું નિર્ણયો થોપવાની વાત કરું તો મારા અને બીજા લોકોમાં કોઈ ફેર નહીં હોય. હું સમાજનો એક સામાન્ય કાર્યકર્તા છું, ગરીબ ખેડૂતમાંથી આવતો એક દીકરો છું. મારી ફરજ છે સમાજની એકતા રાખવી અને સમાજની સાચી રાહ દેખાડવાનો પ્રયાસ કરું. ચાલવું ન ચાલવું એ સમય બતાવશે, પણ સમાજ સાચી રાહે ચાલીને એ રામ ભગવાનની ખિસકોલી જેવું કામ કરે એવી આશા રાખું છું. અંતિમ પ્રશ્ન, ખાસ કરીને પાસ જે તમે કીધું એકતાની વાત, પરંતુ અત્યારે જ્ઞાતિ પૂરતું થતું એવું લાગે છે, દરેક સમાજ તમને સહયોગ આપશે કે પછી ખાસ કરીને અત્યારે જૈન સમાજ અલગ જઈ રહ્યો છે, દલિત સમાજ અલગ જઈ રહ્યો છે, એમ પટેલ સમાજ પણ ક્યાંક અલગ થઈ જશે એવું લાગે છે? લોકો દૂર કરી રહ્યા છે, ક્યારેય પણ સમાજ અલગ નથી થતા અને સમાજથી રાજ્ય બને છે, રાજ્યથી દેશ બને છે. દરેક સમાજને પોતપોતાનો ધર્મ હોય. ભારત દેશની અંદર નહીં, આ પૃથ્વી પર ભગવાને 3 પ્રકારના ધર્મ સાથે લોકોને મોકલેલા છે. પહેલો ધર્મ છે સમાજ ધર્મ, બીજો ધર્મ છે માનવતાનો ધર્મ અને ત્રીજો ધર્મ છે રાષ્ટ્ર ધર્મ. સમાજ ધર્મ જે અમે લોકો નિભાવી રહ્યા છીએ, ચાહે દલિત સમાજ હોય, પટેલ સમાજ હોય, જૈન સમાજ હોય, ઠાકોર સમાજ હોય, કોળી હોય, રાજપૂત હોય, એ જ્યારે પોતપોતાના સમાજ માટે કાર્ય કરે અને સમાજનો ધર્મ કહેવાય. જ્યારે એવું આ મહિલાને મળવા આવતો હોય, અરે આ પટેલ, ઠાકોર, રાજપૂત, દરબાર, બ્રાહ્મણ, જૈન, વાણિયા તમામ લોકો આવતા હોય એને માનવતાનો ધર્મ કહેવાય. અને જ્યારે રાષ્ટ્ર માટે જ્યારે કોઈ શહીદ જવાન થયો હોય અને એના પરિવારની મુલાકાત રહીએ અને એના પરિવારને સાંત્વના આપીએ અને રાષ્ટ્ર ધર્મ કહેવાય. આ ત્રણેય પ્રકારના ધર્મ આ પૃથ્વી પર આવેલા લોકોને નિભાવવાના હોય છે અને એ નિભાવવાનો અમે પ્રયાસ કરીએ છીએ. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચારો. આપ
ફરિયાદ કે સમસ્યા અમને મોકલી શકો છો. કચ્છ ન્યૂઝ બનશે આપનો અવાજ. ફરી મળીશું આજ સમય આજ ચેનલ પર. ત્યાં સુધી રજા લેંગે. ધન્યવાદ.